કાગોડ ખોડલધામ મંદિરે દર વર્ષે નવરાત્રિ પ્રથમ નોરતે તો કે પદયાત્રા યોજાય છે અને 15મી પદયાત્રા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને પોતાની તો કે આસ્થાનું એક આ પ્રતીક છે અને દર વર્ષે ઘણા લોકો છે પદયાત્રામાં જોડાય છે. કાગોડ ગામથી અને ખોડલધામ મંદિર સુધીની જે પદયાત્રા હોય છે તેમાં તો કે બધા જ પોતાના એક ઉમંગ સાથે આવે છે અને પોતે છે દર્શન કરી અને તો કે પોતાનું જે ધ્યેય છે પ્રાપ્ત કરે છે. ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ 15મી પદયાત્રા કાગોડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે. ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ. માં ખોડલ અને માં જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે, બધાને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના. આ દર વર્ષે આ પ્રથમ નોરતા માતાજીનો પ્રથમ નોરતા અને દર વર્ષે આવી રીતે પદયાત્રાનું આયોજન થાય છે. પણ આયોજનોમાં પણ હજારોની સંખ્યામાં માણસો હોય છે. મિનિમમ 2-3 કિલોમીટર સંખ્યા કાગવડથી મંદિર સુધીની આયોજન ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હોય છે અને આ આયોજનમાં ભક્તો એકદમ પોતાને ઉમટકા ભેરામાં જોઈન્ટ થાય છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. જય માતા.